आप सर्वना चैतन्यमा विराजमान भगवान श्री हरि ने वंदन करी। जय स्वामीनारायण, जय सियाराम, जय श्री कृष्ण। श्री कृष्णाय नमस्तस्मै यो साक्षात् धर्मनन्दनः भुवि भूत्वा हरत्यन्तः तमः लगे वैकुंठ तिरुडो वरतान इंदोले हरि सूरत मुनि के छह राजन जैम नदियों ना प्रवाह समुद्र मा भेगा था एम चारे दिशाओ पूर्व पश्चिम उत्तर दक्षिण चारे दिशाओं माथी समग्र भारत वर्ष माथी हरिभक्तों ना संघो चरोतरनी भूमि में प्रवेश करी रहा छे। अति सुंदर हरियाळो अने रसाळ एवो चारुतर प्रदेश एनु वर्णन करता महिषा भरवात्र जेवचे रूडो चरोतर देश वृक्ष जिया विध विदना बड़ी फूले फड़े हमेश। नदियों ना नाम मही वात्रज साबर वात्रज अने वात्रज एक हद आपे आनी वच्चे जे प्रदेश छे ए चरोतर प्रदेश छे। हाँ अंब कदंब उदंबरा बड़ी अवल आंबलिया बड़ी महुड़ा रुड़ा बाकुल बिलाशी फड़ शोभे सीता फड़ी। सामीए जे वृक्षों ना नाम लिखा छे
આમાં જાણો આપણે જ કેટલાને ઓળખતા નહીં હોય એવા વૃક્ષો. એક એક વૃક્ષના આપણે મુંબઈમાં રામકૃષ્ણભાઈ સ્વામયા, એક એક વૃક્ષનો એવા ગુણધર્મ, એ તો છે ને એન્સાયક્લોપીડિયા છે વૃક્ષો બાબતમાં. નિષ્કુળાન સામે આવું વર્ણન તો અનેક વાર કર્યું છે. બોલો, કેવા જાત જાતના વૃક્ષો ચરોતરની પુણ્યભૂમિમાં શોભી રહ્યા છે. પીપર વડ ગળી પીપળા જાંબુ લીંબુ ને જામ વડી, પીપર જુદી પીપળા જુદા, હા બે અલગ અલગ છે ને. આપણે બધું એક લાકડી હાલે, જોવાય નહીં મળે નવી પેઢીને હું પીપળો કહેવાય, પીપલી કહેવાય. પીપર વડ ગળી પીપળા જાંબુ લીંબુ ને જામ સરસ. લ્યો રાયણું, ગુજરાતમાં રાયણું બહુ થાય, રાયણું કોઠી કદમ. બોલો બોલો. કેસર કણે ર કેવડા અવલ છાયા આસુતણી, સુંદર વૃક્ષ સોયામણા તેની જાત નવ જાય ગણી, ફૂલ વેલી વૃક્ષો એટલા સુંદર અને ફળા ઉપાચા ફળા વૃક્ષો. છોડ એવા નાના હોય અને છોડ કહેવાય, નાનો વિકાસ થાય છોડ. ફૂલ ભાત ભાતના ફૂલ, ભાત ભાતની લતાઓ. સઘન વન છાયા ઘણી તેની ઢળી વળી લતા ખરી, જન્મ નરંજન જાણો વન ભોવન મેલ્યા કરી. ઘન સઘન છાયા, નીચે સૂરજનો તાપ નડ્યો નહીં. અરે વૃક્ષો તો અમેરિકામાં એવા જંગલો છે, બહુ ભગતજી આપને યાદ છે કે નહીં, બહુ ઘાટા જંગલો છે અમેરિકામાં. તમને પૂછું છું છે ને, એક એમ ફળ જોયા, ખાલી હરિયાળી છે ફળ નથી, અને પંખીડાય ટવરક ટવરક, એટલે કોક કોક પંખીડા. આપણને એમ લાગે કે જાણે આ બધા ઝાડવા વાંજિયા મેળાના હરાપ લઈને પ્રગટા છે એવા લાગે આપણને. ઝાડ ગણા પણ ફળ એ કંઈ નહીં, દેખાવમાં બહુ સુંદર, ભીતરથી જાન નહીં જીવ નહીં. જ્યારે ભારતના જંગલો તમે જુઓ તો એવા હાય સરસ વિવિધ ભાતના ફળોથી શોભતા હોય. આ હિમાલયમાં ચરુના ઝાડ થાય ને અને આવડા ફળ, આ જન્મગત ઓલું લેતા હું જોયું છે, કેવા બી થાય વૃક્ષોના ચરુના ઝાડ. કુલિયર એક બનાવ્યું છે ને આમ જો છે ને અદ્ભુત. આ બી છે હો, આ બી કે બીવડો જે કહ્યો આવડું બી છે. આ કેવું મોટું બી જો. હા, અમે હમણાં બદ્રીનાથની જાત્રાએ ગયા ને, અમારો ડ્રાઈવર બહુ સારો હતો, એવો ડ્રાઈવર કમ ગાઈડ. એણે જોયા ને એટલે ગાડી ઊભી રાખી. ગાડી કેમ ઊભી રાખી? ત્યાં તો બિચારો એ દોડી દોડીને આમાં ફળ લઈ આવ્યો. કે સ્વામી હું તો નાનો માણસ, તમને શું આપું? આ ફળ આપું. અને આ ફળમાં નાના માણસના હૈયાનો પ્રેમ ભર્યો છે ને, એટલે હાચ્યું છે. હા, એમાં એનો ભક્તિભાવ ભર્યો છે એટલે હાચ્યું છે. એણે પ્રેમથી વીણા
આમાં થોડા ફળ એના ભક્તિભાવને ફરીથી તાલીઓથી તો વધાવો. નાનો માણસ કામ કાઢી ગયો ને, આજ કથામાં આપણે એને યાદ કરી છે. બોલો, બહુ મજાનો ડ્રાઈવર હતો. આપણે હર્ષદભાઈને મેં એક આપ્યું છે, આપણે બોત્સવાના. તો ભારત ફળદ્રુપ અને ઔષધિઓથી ભરપૂર દેશ છે. વિદેશમાં સરસ છે હરિયાળી, પણ ખાલી લાકડું કામમાં. વિદેશના વૃક્ષો એને માટે એક મહિનો એવો આવે, આ ડિસેમ્બર પહેલાં, નવેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર. ઓહો, શું પાંદડા રંગ બદલે! અને પછી બધાય પાંદડા ખરી જાય, શિયાળો બેસે ને ત્યાં. વાત એક એવી છે કે તમે ધરતીનો ગોળો લઈને બેસો ને તો ભારત જે વિષુવવૃત્તની આસપાસનો પ્રદેશ છે એવા ગણા ગાંઠા દેશ છે. લેટિન અમેરિકા એમાં આવે, આ બાલીને બધા. પણ તમે આમ નકશો જુઓ ને તો એ રેખા ઉપર બહુ ઓછા પ્રદેશો છે. એટલે ભારતનો મહિમા દેવતાઓ ગાય છે. બોલો. ત્યાં સારસ હંસ શુક મેના કોકિલા પિલોલ કરે, મોર ચકોર ચાત્ર ચકવા મીઠી વાયણે ઓચરે. બહુ સુંદર પંખીઓ બધા ત્યાં છે, વૃક્ષો છે, પાણી છે, ફળફૂલ છે, એટલે પંખીઓ પણ છે. આ તમને ભલે ને આઈ રહ્યો, તમને ખબર ન હોય કે આ કરમદા હુકામ વાવ્યા છે. બહાર કરમદાની વાડ છે ને, તો ઘણાને તો એમ થાય કે આ કાંટાળા હુકામ વાવ્યા. તમને એ ખબર છે કે એમાં ફળ આવે લાલ લાલ કરમદા, ત્યારે પંખીડા કેટલા એને વીણીને ખાય છે. આ પંખીઓનું વાડ નથી, આ પંખીઓનું સદાવ્રત માંડ્યું છે એસજીવીપીની અંદર. હાય પંખીડા આવે ચણે, કેવું પંખીઓનું સંગીત! હાય હવારમાં પ્રસન્ન થઈ જવાય. મોરલાઓ કેવા તિયા સરસ રીતા સોયામણા વળી વાય બને કુવા કઈ અમળ જળ આકુટ બૈરા જિયા કોયણનો ત્રોટો નહીં. અખૂટ ન જળ, નિર્મળ જળ સરોવરોમાં ભર્યા છે. આ કથાને આજના સંદર્ભમાં જોવી જોઈએ. જરાક ભક્તિ માર્ગથી થોડોક ડાયવર્ટ થાઓ. આજે જે પર્યાવરણનો પ્રશ્ન અનુભવાય છે એ આપણા વડીલોને નહોતો. જળ અખૂટ, વૃક્ષો ભરપૂર, કેવું સરસ પર્યાવરણનું સંતુલન હતું. સુધરેલી સભ્યતા એને ખોરવી નાખ્યું. કોઈ ગાંડો માણસ રથનું પૈડું ભાંગી નાખે ને એની જ એના જેવી દશા આજે સુધરેલી સભ્યતાએ પાછું પોતાની જાતને સુધરે લાગે અને હળીઓ કર્યા જ કરે. કુદરતને હક લેવા દીધું નથી. બોલો, જ્યારે આ વર્ણન વાંચીએ ત્યારે આમ કેવું આમ કુદરતી સંતુલન છે બધું. એટલે મનુષ્યો પણ સુખી છે, પશુ પંખીઓ આનંદ કિલોલ કરી રહ્યા છે. એવા ઉત્તમ દેશમાં વળી વચ્ચે વરતાલ ગામાં અનેક ઉત્સવ કરી હરે કરિયોની જથામાં. આવા એવા સુંદર હરિયાળા પ્રદેશની અંદર સુંદર વરતાલ ગામ. આજે આપણને વરતાલ મોટું દેખાય, હો તે દિવસે કેવું હોય, નાનું હોય. નાનું હતું પણ ભક્તિથી ભરપૂર હતું, અને એ ભક્તિ શ્રી હરિને વારંવાર ખ્યાચી લાવતી હતી. એવા સરસ ઉત્સવો મહારાજ ત્યાં આવીને કરતા હતા. બોલો.
तिया सर्वे सतसंगी संघ लैने उतरा नारायण ने निरखवा अति हैया माहर से भैरा नानकड़ो वर्तन पण उतारा नी खेच नहीं एक एक वृक्ष उतारो वृक्षों की घटाओ सरोवर नी पाड़ो संघना उतारा समय केवो ओछा में ओछा खर्चे थाय जो उतारा माटे कहीं मकान बांधवा नहीं बोलो केवड़ो मोटो खर्चो बहु सभा मंडप नी जरूर नहीं आ तो माला ने जर्मनी सभा मंडप जो बोलो जर्मनी जर्मनी नो टेंट नाखो साहुकार ना दीकरा समय ने प्रमाण वृक्षों की घटा में सभाओ थाती है जो टेंट नो खर्चो नहीं भाता भेड़ा लाया हो जमणवार नो खर्चो नहीं अने समय केवो अद्भुत ब्रह्मरूप करी नाखे हो आज गमे एटला खर्चा करो तो ब्रह्मरूप थोड़ो थाय ब्रह्मरूप तो न थाय पण हरखो न मिल्यो तो अवगुण लईने जाय बिचारा जूना जमानामां बहु सरस जानू आवे ने एवा सरस पकवान ने बधुं कर्युं होय तो एले डोशियुं फटाणा गाय कळशी काकरा रे चपटी चोखा रे ने कळशी काकरा रे अमारा वेवाए अमने भोळवी जमाड्या भोट भोट छो भोळा नथी भोट छो कळशी काकरा दाबी गया बोलो तमारा करता पारे उड़ा हार चपटी चोखा रे ने कळशी काकरा रे अमारा वेवाईने अमने भोळवी जमाड्या तारू भलू थाय કેવા સરસ ભાતા લઈને આવે અને મહારાજ પણ ધ્યાન રખાવે ભાતા ખૂટે ને તો મોદીખાના છૂટા મુકાવી દે જેને જોઈ લઈ જાય બધા સ્વયં પાકી પણ ભોજનમાં રસ નહીં ઝટપટ મંગાળા માંડી ભોજન તૈયાર કરી જમીન હાય કીર્તન ભક્તિ दर्शन पूजन एमाज टाइम बधारे जाए बोलो कई कसर ने कुपति रे कई कहू तैरा गाम भुवन मां कई कहू तैरा वृक्ष वावे वड़ी कई कवाड़ी वन मां एम सरवे सीम मां वड़ी मनुष्य माया વર્તાલ ની આખી સીમ એમાં સંઘના મનુષ્યો સમાતા નથી એમ સર્વે સીમમાં વળી મનુષ્ય માય નહી ગાય પદ ગોવિંદ ના જય જય શબ્દ રહ્યો થઈ વાતાવરણ મોરલા ટહુકતા હોય સારસો સુંદર રવ એટલે અવાજ કરી રહ્યા હોય કોયલ કૂજતી હોય અને વચ્ચે સરસ મજાના કીર્તનો ગવાતા હોય બોલો કુદરતના સંગીત સાથે ભક્તિનો તાલ મળી ગયો હોય એટલે આ જ વૃક્ષોનું વર્ણન બધું આવ્યું હે દર્શન એમાં તમાકુ આવ્યું કે નહીં કે જો એ નથી એ વખતે નહીં હોય આળું ક્યાંથી ઘૂસી ગયું ચારોતરની મજા બગાડી દીધી બોલો આમાં તમાકુ નથી આવ્યું આળું આ પછીથી આવ્યું બધું એ હતું નહીં ત્યાં એમાં સર્વે સીમમાં વળી મનુષ્ય માય નહીં ગાય પદ ગોવિંદ પદ ગોવિંદના જય હો જય હો જય હો થઈ રહ્યું છે
જાણે કુંજ પક્ષી કૂજતા હોય એમ. પરસ્પર પૂછે મળી વળી અલબેલો કઈ આવશે, જ્યારે જોશો જગપતિ ત્યારે નયણા સફળ કાવશે. એકબીજાને પૂછે કે મહારાજ ક્યારે આવશે, મહારાજ ક્યારે આવશે, જ્યારે શ્રી હરિના દર્શન થશે ત્યારે નેણા સફળ થશે. કેવી આતુરતા ભરી છે, મહારાજ ક્યારે પધારે, ક્યારે પધારે. આપણે સત્સંગમાં નાના મોટા બધાએ આટલા વર્ષો કાઢ્યા, ક્યારે આતુરતા જાગી કે શ્રીહરિ મારી હારે ક્યારે બોલશે, મારી પૂજા ક્યારે સ્વીકારશે, એવી આતુરતા પ્રગટી ક્યારે. જો આતુરતા વગરની ભક્તિ છે ને એ ચેતનહીન ભક્તિ કહેવાય, જેમાં આતુરતા નથી એ ભક્તિ કેવી. તો હૈયામાં આતુરતા હોવી જોઈએ કે ક્યારે દર્શન થાય, ક્યારે દર્શન થાય, ક્યારે દર્શન થાય. સુંદર મૂર્તિ શ્યામની નખ શિખા સુધીની રાખશો, અંગો અંગયાવલોકતા વળી હૈયામાં ઘણું હરખશો. દરેકના મનની અંદર ક્યારે દર્શન થાય, મૂર્તિને ક્યારે નિરખીએ, અંગો અંગનું દર્શન કેમ કરીએ. શું પ્રેમ છે આ બધા ભક્તોને, આ સાધારણ વાત નથી. એનું ચિંતન, આ ભક્તો છે ને એનું ચિંતન મહારાજમય છે, એનું શ્રવણ પણ મહારાજમય છે. અને કથા સાંભળનારા ભક્તો કેટલું સમજશે મને ખબર નથી, પણ વાલા સંતો પાર્ષદો, આપણું ચિંતન બદલાવું છે. ચિંતન, ચિંતન બદલવું એટલે શું? પતનનો આરંભ અશુભ ચિંતનથી થાય છે અને પ્રગતિનો આરંભ શુભ ચિંતનથી થાય છે. ભીતરનું ચિંતન, એટલે તો ભગવાન કૃષ્ણ કહે છે, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. વાસનામય ચિંતન એ વિષયો પ્રત્યે ખેંચી જાય છે. શું કરવા આવ્યો તો શું કરવાનું છે એ જીવ ભૂલી જાય છે. ભૂલો મન ભમરા ભૂલી જાય છે અને બીજે રસ્તે ચડી જાય છે. ચિંતન અશુભ છે એટલે એમાંથી જીલો. ધ્યાયતો ધ્યાયતો વિષયાન પુંસઃ વિષયાન પુંસઃ સંગઃ સંગઃ તેષુ તેષુ ઉપજાયતે ઉપજાયતે સંગાત સંગાત સંજાયતે કામઃ સંજાયતે કામઃ કામાત કામાત ક્રોધો વિજાયતે ક્રોધો વિજાયતે ક્રોધાત ક્રોધાત ભવતિ સંમોહઃ ભવતિ સંમોહઃ સંમોહાત સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિભ્રંશાત સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશઃ બુદ્ધિનાશઃ બુદ્ધિનાશાત બુદ્ધિનાશાત પ્રણશ્યતિ પ્રણશ્યતિ. જો પહેલો શબ્દ ભગવાન કૃષ્ણ ધ્યાન મૂકે છે, ચિંતન મૂકે છે. અશુભ ચિંતન જીવને ભૂલાવી દે છે. હે ભૂલેલ મન ભમરા ક્યાં ભમી આવ્યો રે,
कबीर जी, कबीर जी मन हारे संवाद मांडो छे, जे संवाद आपणे बधाए आपणा मन हारे मांडवो जोईए। हम हे भूलेल मन भामरा क्या भमी आव्यो रे भामरा भयमो दिवस ने मन ने भ્રમર સાથે, ભ્રમર જેમ ચંચળ છે એ મન ચંચળ છે, ભ્રમર જુદા જુદા ફૂલને ચૂસે છે, મન પણ જુદા જુદા વિષયોના રસ ચાખવાને માટે ઉડાજ કરે છે। કુંભ કાચો કાયા જાજરી જોઈને કરો વાર નહીં લાગું હે વણસતા એને હે વાર નહીં લાગે રાખો રતન ભમરા આમ કહું તો તમારે લઈ પૂરો જ કરવો। કાયા કાચો કુંભ કાયા જાજરી, પાકેલો ઘડો હોય ને તો થોડું કંઈ લાંબુ ટકે, આ તો કાચા કુંભ જેવી કાયા જાજરી જર્જરિત થવા માંડી। વર્ષો ઉપર વર્ષો વીતતા ચાલ્યા, હે મન ભ્રમર તું ક્યાં સુધી ભમીશ। કબીરજી કહે છે કે ક્યારે કુંભ ફૂટી જશે કાંઈ કહેવાય નહીં, ભીતરના રતનને આત્મજ્યોતને આત્મજ્ઞાનને જાળવી લ્યો। કોના વાછરું કોના માત અને તાત, અંત સમયે જીવને જાઉં એકલું, હારે પુણ્યને પાપ। શું સુંદર સંવાદ, અતિ ખુઈતો છે ને જીવ, એટલે એના હૃદયમાં વૈરાગ્યની ચિનગારી કબીરજી પ્રગટાવી રહ્યા છે। તો શું મારું મારું કરે છે, વિચાર કર મનવા, જિંદગી ભર પરસેવો પાડીને જે કમાણી કરી એ ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે, તારા પશુઓ તારી ગાડીઓ ગેરેજમાં રહી જશે, ધન ક્યાંક મૂકેલું હશે લોકરોમાં રહી જશે, અને હે મનવા મરવાનું થાય ને ત્યારે આખી જિંદગી જેની સેવા કરી એ ઘરવાળી ઉંમરા લગી આવશે, બહુ બહુ તો દરવાજે એ હારે નહીં આવે। ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે
भार्या गृहद्वारी जना स्मशाने, तारा सगा संबंधीओ ए मसाण सुधी आवशे, ते काला धोला करी जे आ कायानु पोषण करू ए काया अग्नि में राख थई जशे, मात्र पुण्य ने पापना बाथा तारी हरे हाल से, चेती जा मन भ्रमर हवे जागी जा। कबीर साहेब के छे, वस्तु वोरो तो अमूलक वोरजो, पानबाई ना जा शब्द, सत्कर्म करजो, एवा सद्गुणों वोरजो, हरि भजन नी मूड़ी भेड़ी करजो। मनुष्य देह तो उत्तम कमाणी करी लेवानु साधन छे, भले क्षण भंगुर होय, काचो कुंभ होय, ए जर्जरित थई जनारो होय, पण आवडे ने तो एनाथी ए कुंभ थी, काचा कुंभ जेवी काया थी अमूलक वस्तु मेळवी लेवाय। पण हे मनवा, तू मने मारा ध्येय थी शू काम भटकावे छे? तो भीतरना जे वासनाना वेग छे जीवने भमावी दिए छे, એટલે ચિંતન બદલવું છે। હું એટલે કહી રહ્યો છું કે આખા દેશમાંથી જે ભક્તો આવ્યા છે એના ચિંતનમાં મહારાજ બેઠા છે, ક્યારે દર્શન કરશું, ક્યારે નિરખશું નખથી શિખા સુધી, એના ચિંતન બદલાયા છે। એના ચિંતન બદલાયા છે એટલે વિષયોમાં એમને આસક્તિ નથી, પરમાત્મામાં અનુરાગ થયો છે એટલે વિષયની વિષયનો રાગ છૂટી ગયો છે। સાધારણ પંક્તિઓ નથી ભક્ત ચિંતામણી। સુંદર મૂર્તિ શ્યામની નખ શિખા સુધી નિરાખશો, અંગો અંગયાવલોકતા વળી હૈયામાં ઘણું હરખશો, મૂર્તિના ચિહ્નોને સંભાળનારું બનવું જોઈએ, એનો આસ્વાદ લેનારું બનવું જોઈએ। ઉર્ધ્વ રેખા અષ્ટકોણ આદિ જાંબુ છવ જોશો જઈએ, કે તું કમલ પુલિસ જોતા અંતર સુખ થાશે તૈયે, સ્વસ્તિ અંકુશ સોયામણા વળી દક્ષિણ પગમાં દેખશો, નવ ચિહ્નની રાખશો ત્યારે જન્મ સફળ લેખશો। મહારાજ વિરાજમાન હોય અને ભક્તો એવા નિરખતા હોય, મુખારવિંદને, શરીરને, તિલચિહ્નોને,
बन्ने चरणना चिन्हों ने आम जो ही रहा हो प्रेम थी निरखी रहा हो। मूर्ति नु चिंतन जारे शुरू थाय ने त्यारे बीजा बधाज वादड़ा समवा मांडता होय छे। वाम पग मा विलोक शु मत्स्य त्रिकोण पण शव्यो मने धनुष धेनु पग पेखे सुख थाशे जो ये सो मने एड़ी रूड़ी आंगड़ी पग अंगूठे रेखा नखे गुलफ जंगा जानु जोता चिन्ह दोय वड़ी वाम पखे। गुलफ अटले पिंडी जानु गोठन करब समसर खाऊरो नाभि उंडी गंभीर घड़ी। करब अटले आ भाग छे ने करब कहेवाय। जवाब राखो तो साथळ आ रीतनो छे भगवाननो करब जेवो। करब समसर खाऊरो नाभि उंडी गंभीर घड़ी उरत रुत माल शोभे क्यारे जो शु छबि छबि लतणी कंठ गंबु समान सुंदर भुज गज कर समवणी हस्त कमल अरुण ओपे कली वली एवी आंगड़ी। जो मेला मा मानसो भेला था आपने समयान मेला ने समझा छे। मेला मा मानसो भेला था इने एने एने मौज होय छे। पण शु मौज होय सारू सारू जोवानू सारू सारू खावानू ए मौज होय। त्यारे समयमां जे भेगा थया छे ने एनी मौजमां एनी मौज महाराजनी मूर्तिमांथी आवे एनी मौज बदली गई छे। ओलानी मौज जुदी छे आनी मौज जुदी छे। अजब कर आ जान बाहु नख निरख जो सूझे कंठ माती लयावल जोता सुख त्यारे थाशे हये शिबुक अधर दशन देखी लेख शोला बोलो जने नासिका पासे तिल निरखे पूरशु मनोरथ मने कमल नयन सुभग वाम काने एक तिल वड़ी भ्रकुटी भालनु चिन्न चिंतवता दुख सर्वे जाशे टड़ी शिरे सुंदर शिखा सारी जो शूनिहाड़ी नयने देवी मूर्ति अवलोकशु वालो बोलावशे मीठी वयणे। सामीए भक्तोनी मननी स्थिति ने वणी लीधी। એમાં આખી મૂર્તિ વણાઈ ગઈ। ક્યારે દેખીએ ક્યારે દર્શન કરીએ અને પાછું મનમાં એવો ભાવ છે કે મહારાજ આપણને મીઠા વચનોથી બોલાવશે। ઓ ભગત ક્યારે આવ્યા ક્યાંથી આવ્યા। આમ બે વાક્ય સંભળાઈને શ્રી હરિના મુખારવિંદમાંથી આવા વચનો નીકળે ને એટલે હરિભક્તોને બાયોને ભાઈઓને લાગે કે જાણે અમૃતનો મેઘ મંડાણો એવી તૃપ્તિ શાંતિ અને આનંદ થવા માંડે। એમ પરસ્પર કરે વાતો અલબેલો જઈએ આવશે દઈ દ
વાટ જુવે વાયલ મતણી વળી જુવે વારુણી દિશે મોહનજીને માણવા સહુ હરિજન મન માહિસે વાટ જોઈ રહ્યા છે જેમ આતુરતા છે ભક્તિમાં એવી જ પ્રતીક્ષા છે ક્યારે આવે ક્યારે આવે પ્રતીક્ષા છે અને પ્રતીક્ષા પ્રેમથી પ્રતીક્ષા થતી હોય ને ત્યારે ભગવાનને આવ્યા સિવાય રહેવાય નહીં એ આવે જ સિતભાઈ રોટલા ગળતા હોય ને મનમાં થાય કે મહારાજ ક્યાં હશે વરસાદ વરસે છે મહારાજ પલળતા તો નહીં હોય ને જો પધારે તો સુંદર રોટલો જમાડું બોલો રસોઈ કરતા કરતા ને પ્રસંગ પ્રસિદ્ધ છે અને આવ્યા મહારાજ ખડકી ખકડાવી આગતા સ્વાગતા ભીના આવ્યા મહારાજ વસ્ત્રો બદલાવ્યા ઢોલીએ બેસાડ્યા જમવા બેસાડ્યા રોટલો પીરસો તો કે એ નહીં એ રોટલો મારો નથી એ રોટલો મારો નથી ક્યારે આવે ને ક્યારે જમાડું એ વખતે જે રોટલો ફૂલ્યો હતો ને એના આ તરફ આંગળી ચીંધી આ લાવો આ મારો રોટલો છે એટલે ભક્તિમાં એક વિરહ બીજી આતુરતા ત્રીજી પ્રતીક્ષા ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે અને એ પ્રતીક્ષા કાંઈ થોડી થોડી હોય કદાચ જીવન વીતી જાય ને તો એ પ્રતીક્ષા ખૂટે એવી હોય બોલો મતંગ ઋષિએ શબરીને કહ્યું હતું કે હે દીકરી મને તો આ દેહે કદાચ રામ દર્શન નહીં થાય પણ મારા તને આશીર્વાદ છે કે તને રામ દર્શન થશે એક સદગુરુના આશીર્વાદ તને રામ દર્શન થશે બસ શબરીએ પ્રતીક્ષા માંડી સરોવર કાંઠે શબરી બેઠી રટે રામના નામ એક દિન આવશે સ્વામી મારો અંતરનો આરામ મારો ગુરુ કઈ ગયા છે મારો સદગુરુ ખોટું ન બોલે મારા ગુરુએ કીધું છે રામ આવશે હું ગ્રહસ્થો જે સાંભળી રહ્યા છે એને તો હું શું કહું પણ જે તમે બધા નાના સંતો પાર્ષદો સાંભળી રહ્યા છો ને શબરીને સામે રાખજો જીવનભર પ્રતીક્ષા ધીરજ ન ખૂટે ક્યારે એને સદગુરુ વચનમાં અણવિશ્વાસ નો આવ્યો પૂર્ણ શ્રદ્ધાથી રાહ જોઈ બિચારી વૃદ્ધ થઈ ગઈ રોજ કેડીએ ફૂલ પાથરે મારા પ્રભુને પગમાં કાંટા નો લાગે કાંકરા નો લાગે રોજ નો ક્રમ રોજ બોર વીણે પાછી ચાખે ખાટા તો નથી ને ખાટા તો નથી ને ભક્તો જીવન વીતી ગયું પ્રતીક્ષા ન ખૂટી આપણે એરપોર્ટ ઉપર કોકને લેવા ગયા હોય અને બે કલાક પ્લેન મોડું થાય તો આપણી દશા શું થાય બોલો થાકી જાય કંટાળી જાય આખી જિંદગી એમ જીવનના છેલ્લા શ્વાસ સુધી સાધકને પ્રતીક્ષા હોવી જોઈએ કે અવશ્ય આવશે વિશ્વાસપૂર્વકની પ્રતીક્ષા અવશ્ય આવશે અવશ્ય આવશે એક દિન આવશે સ્વામી મારો અંતરનો આરામ અને આપણે જાણીએ છીએ કે આખરે સદગુરુ વચન સત્ય થયા આપણા સદગુરુ આપણને વચન દઈ ગયા છે આપણા શાસ્ત્રો આપણને વચન આપે છે કે અવશ્ય મળશે અવશ્ય મળશે
एक दिन अवश्य मळशे। एटलू समझी राखवू जोईए के वाट जोवी ए आपणा हाथमां छे अने आववू एना हाथमां छे। आपणे एने बळजबरीथी थोड़ा बोलावी शकीए। ભાણદેવજી વર્તમાન યુગના હું એને ઋષિ કહું છું, બહુ સુંદર પુસ્તકો લખે છે, એમણે સરસ વાત લખી છે। ઓરડામાં બેઠા હોઈએ એ વખતે જૂના જમાનામાં બીજા કોઈ હવાના સાધન ન હોય તો બારીઓ ખોલવાની હોય, બારી ખોલે તો પવન આવે। બહુ સુંદર લખ્યું છે કે બારી ખોલે એટલે પવન આવે, એ તો પવન હોય તો પવન આવે, પવનને આવવું હોય તો આવે। બારી ખોલવી એ આપણા હાથમાં છે અને આવવું ને એ મારા ઘનશ્યામના હાથમાં છે, પણ મને વિશ્વાસ છે કે બારી ખોલશું તો એક દિન આવશે સ્વામી મારો અંતરનો અવશ્ય પધારશે। આપણા સદગુરુએ કીધું છે, આપણા શાસ્ત્રોએ કીધું છે, એટલે સાધનાનો આરંભ શ્રદ્ધાથી થાય છે। કે પહેલે દિવસે થોડા ભગવાન દર્શન દઈ દે, નાના બેટા હાલ હું તને માર્ગ બતાવું, એવો કાંઈ નથી। એમ એ તો એને આવવું હોય ત્યારે આવે, એને અઠાત ન લાવી શકાય। લખ્યું છે, ઓપન ધ વિન્ડો એન્ડ વેઇટ ફોર ધ વિન્ડ, બારી ખોલો અને પવનની પ્રતીક્ષા કરો, એ જ રીતે ધીરજપૂર્વક વાટ જુએ છે એની એક કડી, વાટ જુએ છે સ્વરૂપ। વાટ જુએ વાયલા મતણી વળી જુએ વારુણી દિશે, જુએ વારુણી દિશ, વારુણી એટલે પશ્ચિમ દિશા, વરતાલથી ગઢપુર પશ્ચિમ દિશા કહેવાય, એટલે એ પશ્ચિમ દિશા તરફ એ વાટ જોઈ રહ્યા છે। જોઉં મારા વાલમ કેરી વાટ, વારુણી દિશા તરફ એટલે પશ્ચિમ દિશા તરફ મીટ માંડી છે, ક્યારે આવે ક્યારે આવે બોલો। વાટ જુવે વાયલા મતણી વળી જુવે વારુણી દિશે, મોહનજીને માળવા સહુ હરિજન મન માહિસે, ઊંચો શબ્દ સાંભળે જઈએ તૈયે જાણે આવ્યા જગપતિ, નાથજીને નિરખવા અંતરમાં આતુર હતી। એકવાર હું કોઈ જગ્યાએ હતો અને દુકાળ જેવું હતું, એટલે કદાચ સુરત બાજુ દરિયા કિનારે ક્યાંક હતો, પછી મને વારે ઘડીએ થાય વરસાદ આવ્યો, વરસાદ આવ્યો, કારણ આપણે રાહ જોતા હોય ને વરસાદ આવે, વારે ઘડીએ થાય કે વરસાદ આવ્યો, પણ હાલો પછી ખબર પડે કાં તો પાંદડા ખીખડા પાણી નથી વરસતું, પણ વરસાદની પ્રતીક્ષા, વરસાદ આવ્યો। એમ આ બધા સંઘો એમાં સહેજ ક્યાંક ઊંચો અવાજ સંભળાય ને એટલે થાય મહારાજ આવ્યા, મહારાજ આવ્યા, આમ ભણકારા વાગી રહ્યા છે બધાને। ઊંચો શબ્દ સાંભળે જઈએ તઈએ જાણે આવ્યા જગપતિ, નાથજીને નિરખવા અંતરમાં આતુરયતી, નાથજીને નિરખવા અંતરમાં આતુરયતી। એક નવલભ સ્વામીને કહું, આ સાહિત્યમાં રસ પરિપાકની આખી રીત છે, વર્ણન વર્ણનની અંદર રસનો પરિપાક થઈ રહ્યો છે। ક્યાં રસનો? પ્રેમ રસનો, ભક્તિ રસનો પરિપાક થઈ રહ્યો છે। સંઘો ઘેરેથી નીકળ્યા અને અહીં સુધીની જે કથા છે ને
એ બધી રસ પરિપાકની કથા છે. રસ પાકે એટલે પાકેલી કેરી જેવો થાય ત્યારે એને તોડવા માટે મારો ભગવાન અવશ્ય પધારે. તો આખી પ્રક્રિયા છે, ખબર ના પડે, પણ આ ભીતરમાં પાકતા રસની, પ્રેમની, પરિપાકની દશા છે. ધીમે 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 રસ પરિપાક થઈ રહ્યો છે અને આવી પ્રતીક્ષા થાય ત્યારે મહારાજ રહી શકે? મહારાજે ઉતાવળા થઈ રહ્યા છે, પણ એ ભગતોનું આતુરતાપૂર્વક જે એમની વાટ જોવી અને એના વિરહિતુર હૈયાનો હાથ મહારાજે ઝીલો ને, એની હારે જ માણક્ય ઝીલો. એવી હાયુલું દેવા માંડી, એવી હણહણાટી, એવી હણહણાટી, જાણે કોઈ ભૈરવી ગીત ગાય અને ચક્રવર્તી સમ્રાટને જગાડતા હોય. બંદીજનો વાટ ચારણો, એમ જાણે માણકી હણહણાટ કરી પુરુષોત્તમ નારાયણને કહે છે કે હે પ્રભુ, વરતાલ જવાનો સમય થઈ ગયો. એવી હાવડ નાખે, મહારાજ વરતાલ જવાનો સમય થઈ ગયો. માણકી હણહણાટી કરી રહી છે, બોલો. અને મહારાજ હવે તૈયાર થવાના છે. માણકીના સાજ સજાવવાના છે. તો એ બધી કથા આવતીકાલે. ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન ઉપર ક્લિક કરતા રહો.